विभाग डी दाखला नंबर 9 एक सफरजनना बॉक्स में 10% सफरजन बगड़ेला छे। बॉक्स माथी यादच्छिक रीते पसंद करेला 6 सफरजन माथी बराबर अर्धा 6 ना अर्धा एटले 3 सफरजन बगड़ेला मळे तेनी संभावना शोधो तथा बगड़ेला सफरजननी संख्यानुं विचरण पण पूछ्युं छे। सौ प्रथम आपणी पासे पी नथी तो पी बराबर सफरजन बगड़ेला मळे तेनी संभावना, तो पहली लाइन में कीधु छे केटला टका बगड़ेला छे 10%, तो पी बराबर टका माटे 10 ना छेद में 100, 1 ना छेद में 10। क्यू बराबर 1 माइनस पी, 1 माइनस 1 ना छेद में 10, 10 एका 10 एक बात करिए एटले 9 ना छेद में 10। 6 सफरजन माथी एटले एन बराबर मळ्या 6 बराबर अर्धा सफरजन एटले एक्स बराबर मळ्या 3। पी मळी गयो, क्यू मळी गयो, एन मळी गयो, एक्स मळी गयो। हवे आपणो सूत्र पी ऑफ एक्स बराबर एन सी एक्स, पी नी एक्स घात, क्यू नी एन माइनस एक्स घात। હવે આપણને x બરાબર આપી દીધો છે 3, તો અહીંયા મેળવીએ પી ઓફ 3, એન 6, 6c3, પી આપણી પાસે છે 1 ના છેદમાં 10, એની x ઘાત એટલે 3 ઘાત, ક્યુ મારી પાસે છે 9 ના છેદમાં 10, એન માઇનસ એક્સ ઘાત, 6 માઇનસ 3 ઘાત। 6c3 સાદુરૂપ આપવું હોય તો 3 પદ લખવાના, શરૂઆત 6 થી કરીએ, 6, 5, 4 થઈ ગયા 3 પદ, છેદમાં અહીંથી લઈને 1 સુધી પહોંચી જવાનું 3, 2, 1। 1 નો ઘન 1 થશે પણ 10 નો ઘન થશે 1000। એવી જ રીતે અહીંયા 3 ઘાત વધી તો 9 નો ઘન થશે 729, પાછો 10 નો ઘન થશે છેદમાં 1000। તો અહીંયા સાદુરૂપ આવ્યું, 3 2 6 જશે, 5 4 20, 1 ના છેદમાં 1000 ગુણ્યા 729 ના છેદમાં 1000। જો પોઈન્ટમાં ફેરવીએ તો 0.0146। આ આપણો પહેલો જવાબ। શું કીધું છે 6 સફરજનમાંથી, તો આપણે જવાબ લખશું 6 સફરજનમાંથી બરાબર અડધા, બરાબર અડધા સફરજન બગડેલા મળે તેની સંભાવના કેટલી મળી આપણને, 0.0146 થશે। હવે આપણને કંઈક પૂછ્યું છે સફરજનની સંખ્યાનું વિચરણ મેળવો। આ દ્વિપદી વિતરણ છે, એમાં વિચરણ એટલે સૂત્ર થાય એન પી ક્યુ। તો મારી પાસે એન કેટલો છે, 6, ગુણ્યા પી કેટલો મળ્યો, 1 ના છેદમાં 10, ગુણ્યા ક્યુ મળ્યો 9 ના છેદમાં 10, છેદનો ગુણાકાર છેદમાં 100, અંશનો ગુણાકાર 9 6 54, પોઈન્ટમાં ફેરવીએ તો 0.54। આ મળી ગયો આપણને વિચરણ। વિભાગ ઈ દાખલા નંબર 3 50 વર્ષની ઉંમરના કોઈ પણ વ્યક્તિ 1 વર્ષ દરમિયાન મૃત્યુ પામે તેની સંભાવના 0.01 હોય તો આવી 5 વ્યક્તિઓનો સમૂહ, એટલે આપણે 5 વ્યક્તિઓ પસંદ કર્યા, એન મળી ગયો 5। 2 સવાલ પૂછ્યા છે, પહેલો સવાલ કોઈ પણ વ્યક્તિ 1 વર્ષમાં મૃત્યુ ન પામે, એટલે કોઈ વ્યક્તિ મૃત્યુ જ ન પામે તો x = 0,
ઓછામાં ઓછી એક વ્યક્તિ એક વર્ષમાં મૃત્યુ પામે, ઓછામાં ઓછો એટલે એનાથી આપણે વધુ લેવાનો એ બીજા સવાલમાં જોશું. સૌથી પહેલાં આપણી પાસે પી અને ક્યુ મેળવી લઈએ. તો પી બરાબર વ્યક્તિ એક વર્ષ દરમિયાન મૃત્યુ પામે તેની સંભાવના P બરાબર આપણને આપી દીધું છે 0.01. પી ઉપરથી ક્યૂ મળે 1 - પી 1 - 0.01 એટલે 0.99. 5 વ્યક્તિઓનો સમૂહ તો આપણને એન આપી દીધો છે 5. હવે પહેલો સવાલ શું કીધો છે? કોઈ પણ વ્યક્તિ મૃત્યુ ન પામે, એનો મતલબ આપણે લેવાનું છે x બરાબર 0. તો આપણે સૂત્ર મૂકી દઈએ, p ઓફ x બરાબર ncx p ની x ઘાત q ની n માઇનસ x ઘાત. હવે x આપણી પાસે છે 0, તો અહીંયા લખશું p ઓફ 0. n મારી પાસે છે 5, તો અહીંયા થશે 5c0. p આપણી પાસે છે 0.01, x ઘાત એટલે 0 ઘાત. q 0.99, n માઇનસ x ઘાત, 5 માઇનસ 0 ઘાત. 5c0 એટલે 1, કોઈપણની 0 ઘાત એટલે 1. હવે 0.99ની 5 ઘાત થશે 0.9510. ગુણાકાર કરતાં આપણી પાસે વધશે 0.9510. આ પહેલો જવાબ. તો લખશું, કોઈ પણ વ્યક્તિ એક વર્ષમાં મૃત્યુ ન પામે તેની સંભાવના કેટલી થશે? 0.9510 થશે. આ તો પહેલો સવાલ આપણો. હવે બીજો સવાલ લઈ લઈએ. શું કીધું છે? ઓછામાં ઓછી એક વ્યક્તિ મૃત્યુ પામે. હવે સમજવાનું છે ખાસ, ઓછામાં ઓછી એક, જ્યારે ઓછામાં ઓછી કે વધુમાં વધુ શબ્દ હોય ત્યારે એ અંક લેવાનો, એટલે એક લેવાનો અને આનાથી વિરુદ્ધ કરવાનો. જો વધુમાં વધુ કીધું હોય તો ઓછું કરવાનું, ઓછામાં ઓછું કીધું હોય તો વધુ કરવાનું. તો એક અને એકથી વધુ, તો કે વધુમાં વધુ કેટલા? તો કે આપણા એન જેટલા. એન કેટલો છે? 5. તો અહીંયા એક્સ બરાબર 1, 2, 3, 4 અને 5. તો સૂત્ર 5 વાર મૂકવું પડે. આવા સંજોગોમાં એનાથી વિરુદ્ધ આપણે જવાબ મેળવવાનો. હવે વિરુદ્ધ એટલે શું થાય? તો કે એક્સ બરાબર એણે 1 થી 5 કીધા છે, આપણે એનાથી ઓછા મેળવવાના. એણે 1 અને 1 કરતાં વધુનો જવાબ માંગ્યો છે. કુલ સંભાવના હંમેશા 1 હોય, એમાંથી આપણે વિરુદ્ધ જવાબ બાદ કરીએ. એણે એવું કીધું છે કે ઓછામાં ઓછી એક વ્યક્તિ મૃત્યુ પામે એની સંભાવના શોધો. 1 થી ઓછી વ્યક્તિ મૃત્યુ પામવી જોઈએ નહીં. તો આપણી પાસે 1 થી ઓછી એટલે 0નો જવાબ છે. કુલ સંભાવના 1, એમાંથી 0નો જવાબ બાદ કરી નાખીએ તો વધે 1 થી 5. તો ઓછામાં ઓછી એક વ્યક્તિ
मृत्यु पामे तेनी संभावना बराबर टोटल संभावना एक एमाथी पी ऑफ जीरो जीरो व्यक्ति मृत्यु पामे एनी संभावना बात करिए तो एक पी ऑफ जीरो एटले 0.9510 तो बादबाकी करता अपनी पास 0.049 आ मिली गयो आपने बीजो आंसर ओछा में ओछी एक व्यक्ति मृत्यु पामे एनी संभावना 0.049 थशे। विभाग ए दाखला नंबर 5 एक ब्रिज ऊपर विमान माथी फेंकवामां आवेल बॉम्ब ब्रिज ऊपर ज पड़े तेनी संभावना 1/5 छे। ब्रिज नो नाश करवा माटे 2 बॉम्ब पूरता छे। जो ब्रिज ऊपर 6 बॉम्ब फेंकवामां आवे तो ब्रिज नो नाश थाय तेनी संभावना शोधो। दाखलो अगत्यनो छे, अमुक विगतो समझवानी छे। ब्रिज नो नाश करवा माटे केटला बॉम्ब जरूर छे? 2। तो 2 बॉम्ब ब्रिज ऊपर पड़े तोय नाश थाय, 3 बॉम्ब पड़े तोय नाश थाय, 4, 5 के 6। એટલે 2, 3, 4, 5, 6 એક્સ બરાબર આટલાની કિંમત આપણે મેળવવાની છે। હવે આટલું બધું મેળવીએ તો રકમ મોટી થઈ જાય, દાખલો મોટો થઈ જાય, તો એવા સંજોગોમાં આપણે વિરુદ્ધ ચાલવાનું। એણે એવું કીધું કે બ્રિજનો નાશ થવો જોઈએ, આપણે ઊંધું શોધવાનું, બ્રિજનો નાશ ન થવો જોઈએ। પછી ટોટલ સંભાવના 1માંથી બ્રિજનો નાશ ન થાય એની સંભાવના બાદ કરી નાખવાની। કુલ સંભાવના 1 એમાંથી બ્રિજનો નાશ ન થાય એની સંભાવના તમે બાદ કરી નાખો તો જે સંભાવના વધે એ બ્રિજનો નાશ થાય એની સંભાવના મળે। તો 2 બોમ્બ ફેંકીએ તો બ્રિજનો નાશ થઈ જાય, એનાથી વધુ બોમ્બ ફેંકીએ તો પણ નાશ થાય, તો 2થી ઓછા બોમ્બ, તો 2થી ઓછા એટલે કેટલા? 1 અને 0। તો આપણે સૌથી પહેલાં એક્સ બરાબર 0 મૂકશું, 1 મૂકશું અને એનો જવાબ કુલ સંભાવના 1માંથી બાદ કરવાનો, એટલા માટે આ મહત્વનું છે। તો સૌથી પહેલાં બોમ્બ બ્રિજ પર પડે તેની સંભાવના આપી દીધી છે, તો આપણી માટે મળશે પી બરાબર બોમ્બ બ્રિજ પર પડે તેની સંભાવના, પી બરાબર આપી દીધું છે 1/5, જો પોઈન્ટમાં ફેરવીએ તો 0.2। હવે પી ઉપરથી આપણને મળશે ક્યુ, ક્યુ બરાબર 1 - પી, 1 - 0.2 એટલે 0.8। આપણને કીધું છે બોમ્બ 6 ફેંકવામાં આવે છે તો એન બરાબર 6, એક્સ બરાબર નાશ ક્યારે થાય? તો કે 2, 3, 4, 5 અને 6 બોમ્બ બ્રિજ ઉપર પડે તો બ્રિજનો નાશ થાય। હવે આપણે ઉલટું આની સિવાયની કિંમતો મેળવવાની અને 1માંથી બાદ કરી નાખવાની, તો આની સિવાયની કિંમતો 2 કરતાં ઓછી એટલે કોણ થશે? 0 અને 1। તો સૌ પ્રથમ આપણું સૂત્ર પી ઓફ એક્સ બરાબર NCX પીની એક્સ ઘાત ક્યુની N-X ઘાત। હવે સૌથી પહેલાં આપણે 0 મૂકશું એટલે પી ઓફ 0, એન મારી પાસે છે 6, 6C0, પી મારી પાસે છે 0.2, એક્સ એટલે 0 ઘાત, ક્યુ 0.8, N-X 6 - 0 ઘાત। હવે 0 એટલે આપણને ખ્યાલ છે 1 થઈ જાય, અહીંયા 0.8ની કેટલી ઘાત વધશે? 6, તો સાદુરૂપ થશે 0.2621, તો અહીંયા થઈ ગયો 0.2621, આ મળી ગયો આપણને પી ઓફ 0। એવી જ રીતે હવે મેળવશું પી ઓફ 1, તો અહીંયા બનશે આપણી પાસે 6C1, 0.2ની 1 ઘાત,
0.8 ની n માઇનસ એક્સ છ માઇનસ એક ઘાત 6c1 એટલે 6, અહીંયા 0.2. હવે 0.8ની કેટલી ઘાત થશે? આપણી પાસે 5 ઘાત, તો 0. આપણી ભાષામાં 33. આ બધાનો ગુણાકાર કરતા 0.3932 પી ઓફ 0 મળી ગયો, પી ઓફ 1 મળી ગયો. હવે કુલમાંથી આપણે બાદ કરી નાખશું, તો આપણો સવાલ બ્રિજનો નાશ થાય તેની સંભાવના બરાબર, તો કે કુલ સંભાવના કેટલી હોય? 1. એમાંથી બ્રિજનો નાશ ન થાય એ સંભાવના આપણે બાદ કરી નાખવાની. તો 1 માઇનસ પી ઓફ 0નો જવાબ શું આવ્યો હતો? 0.2621 પ્લસ 0.3932. 1 માઇનસ આ બંનેનો સરવાળો કરતા 0.6553, 1માંથી બાદ કરતા આપણી પાસે મળશે 0.3447. તો બ્રિજનો નાશ થાય તેની સંભાવના આપણને મળી 0.3447. વિભાગ ઇ દાખલા નંબર 6. એક ચોક્કસ પરીક્ષામાં સામાન્ય રીતે 40% વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. 6 વિદ્યાર્થીઓના એક સમૂહમાંથી ઓછામાં ઓછા 4 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં પાસ થાય. ઉપર આપણને આપ્યું છે નાપાસ થાય, તો જે શોધવાનું કીધું છે આપણી માટે પી બને. તો પી બરાબર વિદ્યાર્થી પાસ થાય તેની સંભાવના. તો અહીંયા નાપાસ આપ્યું છે 40%, એ આપણી માટે ક્યુ બને. તો સૌથી પહેલા ક્યુ બરાબર વિદ્યાર્થી નાપાસ થાય તેની સંભાવના. ક્યુ બરાબર કેટલા ટકા કીધું છે? 40% માટે છેદમાં 100 એટલે 0.4. હવે ક્યુ ઉપરથી પી મળી જાય 1 માઇનસ ક્યુ. 1 માઇનસ 0.4 એટલે આપણને મળશે 0.6. તો આપણને મળી ગયો પી અને ક્યુ. કેટલા વિદ્યાર્થીઓ કીધા છે? 6. તો આપણને એન બરાબર મળશે 6. હવે સમજવાનું છે ઓછામાં ઓછા 4. તો જે સંખ્યા કીધી છે એ તો લેવાની જ છે. હવે એણે ઓછા કીધા, તો આપણે એનાથી વિરુદ્ધ આપણે વધુ કરશું. તો 4 અને 4 કરતાં વધુ, પણ વધુ કેટલા સુધી લખવાના? 6 સુધી. તો 4, 5 અને 6. તો 3 વખત સૂત્રમાં કિંમત મૂકશું અને છેલ્લે 3 આપણે સરવાળો કરવાનો છે. તો સૂત્ર પી ઓફ એક્સ બરાબર એનસી એક્સ પીની એક્સ ઘાત ક્યુની એન માઇનસ એક્સ ઘાત. હવે આપણે સૌથી પહેલાં 4 મૂકીએ એક્સની જગ્યાએ, તો પી ઓફ 4. એન આપણી પાસે છે 6, તો 6c4. પી આપણી પાસે છે 0.6, તો 0.6 ની એક્સ ઘાત એટલે 4 ઘાત. ક્યુ આપણી પાસે છે 0.4, તો 0.4 ની એન માઇનસ એક્સ ઘાત 6 માઇનસ 4 ઘાત. 6c4નો જો સાદુરૂપ ખ્યાલ ન હોય તો 4 પદ લખવાના 6, 5, 4, 3 છેદમાં અહીંયાથી લઈને 1 સુધી પહોંચી જવાનું. 4 × 3 × 2 × 1 0.6 ની 4 ઘાત 0.1296. 0.4 ની 2 ઘાત એટલે એનો વર્ગ થશે 0.16.
હવે અહીંયા સાદુરૂપ થશે ચાર ચાર અગિયાર, ત્રણ ત્રણ અગિયાર, બે એ ત્રણ, પાંચ તેરી પંદર ગુણ્યા 0.1296 ગુણ્યા 0.16, તો બધાનું સાદુરૂપ થશે 0.3110. આ મળી ગયું પી ઓફ ફોર. હવે કિંમત મૂકવાની છે આપણે પી ઓફ ફાઈવની, તો પી ઓફ ફાઈવ બરાબર અહીંયા થશે 6c5, 0.6ની એક્સ ઘાત એટલે 5 ઘાત, 0.4ની એન માઇનસ એક્સ ઘાત 6 માઇનસ 5 ઘાત. 6c5 એટલે મોટું પદ થશે 6, 0.4ની 1 ઘાત એટલે અહીંયા વધશે 0.4. હવે 0.6ની 5 ઘાત 0.0778. આ બધાનો ગુણાકાર કરતા 0.1866. આ મળી ગયો આપણને પી ઓફ ફાઈવ. હવે આપણે મેળવવાનું છે પી ઓફ સિક્સ. એન આપણો 6, તો 6c6 ગુણ્યા પી એટલે 0.6ની 6 ઘાત, 0.4ની 6 માઇનસ 6 ઘાત એટલે 0 ઘાત થશે. ત્યાં બે પદ ક્રમિક થાય એટલે જવાબ થઈ ગયો 1. કોઈ પણની 0 ઘાત એનો જવાબ થઈ ગયો 1. 0.6ની 6 ઘાત 0.0467. એક સાથે ગુણાકાર કરતા એના જ રહેવાનું છે 0.0467. હવે આપણો જવાબ શું પૂછ્યું છે આપણને, તો કે ઓછામાં ઓછા કેટલા વિદ્યાર્થીઓ, તો કે 4 વિદ્યાર્થીઓ પાસ થાય તેની સંભાવના બરાબર પી ઓફ 4 પ્લસ પી ઓફ 5 પ્લસ પી ઓફ 6. હવે પી ઓફ 4 આપણને મળ્યા હતા 0.3110, પી ઓફ 5 0.1866 પ્લસ પી ઓફ 6 0.0467. તો બધાનો સરવાળો 0.5443. તો આપણો જવાબ ઓછામાં ઓછા 4 વિદ્યાર્થીઓ પાસ થાય તેની સંભાવના 0.5443 થશે. વિભાગ ઈ દાખલા નંબર 7. એક બોક્સમાં 3 લાલ 4 સફેદ દડાઓ છે, તેમાંથી 4 દડા પુરવણી સહિત એટલે એન મળી ગયો આપણને 4. આ પસંદ કરેલ દડામાં નંબર 1 2 સફેદ 2 લાલ દડા મળે, નંબર 2 4 દડા સફેદ મળે, તે ઘટનાની સંભાવના દ્વિપદી વિતરણનો ઉપયોગ કરી મેળવો. તો સૌ પ્રથમ આપણે પી મેળવશું. પી બરાબર લાલ દડા મળે તેની સંભાવના. હવે આપણી પાસે પહેલી લાઈન કેટલા દડા લાલ છે, 3, તો પી બરાબર 3/7. હવે 7 ક્યાંથી આવ્યા, તો કે 3 લાલ 4 સફેદ, 3 ને 4 7 છેદમાં જશે કુલ સંખ્યા. પી ઉપરથી આપણને મળે ક્યૂ 1 માઇનસ પી 1 માઇનસ 3/7. 7 એકા 7, 7 માંથી 3 ગયા તો 4 મળ્યા આપણને 4/7. આપણને કીધું છે 4 દડા પુરવણી સહિત, તો એન બરાબર મળશે આપણને 4. હવે પહેલો સવાલ 2 સફેદ દડા અને 2 લાલ દડા મળે. હવે આપણી માટે પી છે એ લાલ દડા છે, એટલે આપણે 2 સંખ્યા ધ્યાનમાં રાખવાની. તો નંબર 1
બે સફેદ અને બે લાલ દડા મળે. તો એક્સ બરાબર આપણે મૂકવાના છે બે. સૂત્ર પી ઓફ એક્સ બરાબર એનસી એક્સ પીની એક્સ ઘાત ક્યુની એન માઇનસ એક્સ ઘાત. એન આપણી પાસે છે ચાર, એક્સ આપણી પાસે છે બે, એક્સની જગ્યાએ બે, એન ચાર, તો અહીંયા થશે ફોર સી ટુ. આપણી પાસે પી છે ત્રણના છેદમાં સાત, તો ત્રણના છેદમાં સાતની એક્સ ઘાત એટલે બે ઘાત. ક્યુ ચારના છેદમાં સાત, એન માઇનસ એક્સ ઘાત, ચાર માઇનસ બે ઘાત. ફોર સી ટુ સાદુરૂપ ચાર ગુણ્યા ત્રણ છેદમાં બે ગુણ્યા એક. ત્રણનો વર્ગ નવ, સાતનો વર્ગ ઓગણપચાસ, અહીંયા બે ઘાત. ચારનો વર્ગ સોળ, સાતનો વર્ગ ઓગણપચાસ, અહીંયા છેદ ઉડાડતા ત્રણ દો છ, નવના છેદમાં ઓગણપચાસ, સોળના છેદમાં ઓગણપચાસ, છેદમાં ઓગણપચાસ ગુણ્યા ઓગણપચાસ, ચોવીસ જીરો એક. અંશમાં થશે આપણી પાસે આઠસો ને ચોસઠ. આ મળી ગયો આપણો પહેલો જવાબ. બે લાલ દડા અને બે સફેદ દડા મળે તો જવાબ બે લાલ અને બે સફેદ દડા મળે તેની સંભાવના આઠસો ચોસઠ છેદમાં ચોવીસ જીરો એક થશે. હવે બીજો સવાલ આપણને પૂછ્યો છે, ચારેય દડા સફેદ મળે. તો આપણને એક્સ બરાબર ચાર લેવાના. તો સૂત્ર પી ઓફ એક્સ બરાબર એનસી એક્સ પીની એક્સ ઘાત ક્યુની એન માઇનસ એક્સ ઘાત. હવે એક્સ આપણી પાસે ચાર છે તો પી ઓફ ફોર, એન પણ આપણી પાસે ચાર છે ફોર સી ફોર, પી આપણી પાસે છે ત્રણના છેદમાં સાત, એક્સ એટલે ચાર ઘાત, ક્યુ ચારના છેદમાં સાત, એન માઇનસ એક્સ ઘાત, ચાર માઇનસ ચાર ઘાત, ફોર સી ફોર, બે પદ સરખા થાય એટલે એક, કોઈ પણની ઝીરો ઘાત એટલે એનું સાદુરૂપ પણ એક, ત્રણની ચાર ઘાત થશે એક્યાસી, છેદમાં થશે સાતની ચાર ઘાત ચોવીસ જીરો એક. તો અહીંયા મળ્યા આપણને એક્યાસી છેદમાં ચોવીસ જીરો એક. તો બીજો જવાબ આપણો, ચારેય દડા સફેદ મળે તેની સંભાવના એક્યાસીના છેદમાં ચોવીસ જીરો એક થશે.